જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, હું કૌશલ જોશી, વાસુદેવ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છે ધોરણ 8માં વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 13 ધ્વનિ. ધ્વનિ એટલે શું? શબ્દ સાંભળી તમને ખ્યાલ આવી ગયો હશે કે અવાજ. અવાજ વિશે તમને વધારે માહિતગાર કરવા પડે એવું મને જરૂર લાગતો નથી. અવાજ શું છે, કઈ રીતે ઉત્પન્ન થાય છે, કઈ રીતે આપણા કાન સુધી પહોંચે છે, અલગ અલગ પ્રકારના અવાજ આપણે જાણીતા છે કે ભાઈ દરેક અવાજ અલગ અલગ રીતે ઉત્પન્ન થાય છે. આપણે ઘણી બધી વસ્તુ આપણે અવાજ વિશે ખ્યાલ હોય છે. હવે ઘણી વસ્તુ તમે જોશો ભાઈ અવાજ, તો અમુક અવાજ આપણે પસંદ હોય તો આપણે જે પસંદ હોય એવા અવાજ આપણે મળે તો આપણે એને કહેશું કર્ણપ્રિય, કર્ણપ્રિય સંગીત. અથવા અમુક અવાજ આપણે પસંદ હોતા નથી તો જે વસ્તુ પસંદ નથી હોતી આપણે તેને શું કહીએ છીએ, ઘોંઘાટ. હવે ઘણી વખત તમે સ્કૂલે હોય, બેલ વાગે અને આપણે ખબર પડે કે ભાઈ આપણો લેક્ચર પૂરો થયો છે. હવે જ્યારે બેલ વાગ્યો હોય ત્યારે અમુક સેકન્ડની અંદર તમે બેલને હાથ અડાડો તો આપણે એમ થાય છે કે ભાઈ બેલ છે થોડોક ધ્રુજારી ઉત્પન્ન થાય છે એવું લાગે છે, થોડીક ધ્રુજારી એમાં આવતી હોય છે એટલે ધ્વનિ ઉત્પન્ન થઈ. એટલે ધ્વનિ ઉત્પન્ન કઈ રીતે થાય? કંપન દ્વારા. કઈ રીતે? કંપન દ્વારા, એટલે કે ધ્રુજારી દ્વારા. તબલા વગાડતા હોઈએ ત્યાં તબલા વગાડો તો આપણે એમાં જો ઉપરની જે ભાગ છે, ઉપરની સપાટી, એ થોડીક એમાં આપણે ધ્યાનમાં આવે કે ભાઈ થોડીક ભાગ ધ્રુજે છે. સિતાર વગાડીએ તો તાર હોય તો તાર ધ્રુજે, એટલે કંપકંપાટી ઉત્પન્ન થાય આપણે એવું કહી શકીએ. એટલે કંપન દ્વારા આપણે આમાં શું થાય છે કે ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે. ઘણા એવા એક્ઝામ્પલ છે, તમે જોશો આપણે શરૂઆત કરીએ તો જો શરૂઆતમાં આપેલું છે કે તમને તમારી શાળામાં તાસ પૂરો થયો એ કેવી રીતે ખબર પડે છે? બેલ દ્વારા. સ્વાભાવિક છે, આપણને ખ્યાલ છે. જ્યારે કોઈ દરવાજો ખખડાવે કે ડોર બેલનો ધ્વનિ સાંભળો છો ત્યારે તમને સહેલાઈથી ખબર પડી જાય છે કે કોઈ દરવાજા પાસે ઊભો છે. શું કામ? બેલ વાગ્યો, આપણે અવાજ સંભળાય છે, આપણા કાન સુધી એની કંપકંપાટી આવે છે. મોટે ભાગે કોઈ તમારા તરફ આવી રહ્યું હોય તો માત્ર તેના પગલાનો અવાજ સાંભળીને તમને ખબર પડી જાય છે. આપણે ક્યારેક પગથિયે ચડતા હોય, આપણે ક્લાસમાં બેઠે પગથિયે ચડવાનો અવાજ આપણને ખબર પડે છે કે ઉપર ચડી રહ્યું છે. શું કામ? એનો પગને જે ધ્વનિ છે એ ધ્વનિ આપણા કાન સુધી પહોંચે છે. તમે કદાચ સંત્યા કોકડીની રમત રમ્યા હશો. આ રમતમાં આંખે પાટો બાંધેલી વ્યક્તિએ બાકીના ખેલાડીઓને પકડવાના હોય છે. આંખે પાટો બાંધેલી વ્યક્તિ કેવી રીતે ધારણા કરે છે કયો ખેલાડી તેની સૌથી નજીક છે? આપણે ક્યારેક કાન બંધ કરી દઈ, આંખ બંધ કરી દે, બરોબર, હવે ખાલી કાન ખોલ્યા રાખશું, ખાલી કાન ખુલ્લા રાખશું તો આપણે ખબર કઈ રીતે પડશે કે તો ભાઈ જે બાજુથી અવાજ આવે છે એ બાજુ હોય? જો કાને બંધ હોય તો આપણે ખબર ન પડે કે કઈ વસ્તુ કઈ બાજુ છે. આંખ પણ બંધ, કાન પણ બંધ તો આપણે ખબર પડે નહીં. પરંતુ એક કાન ખોલી નાખો, આંખ બંધ રહેવા દો અને વિચારો ભાઈ કઈ બાજુથી વ્યક્તિ આવે છે. અથવા ઘરમાં છે, કાન ખોલા હોય, આપણું ધ્યાન ન હોય, ટીવીનો અવાજ આવે, આપણને ખ્યાલ પડે છે કે હા આ બાજુથી અવાજ આવે છે. એટલે આપણે એને ધ્વનિ કઈ બાજુથી આવે છે, ધ્વનિના તરંગો કઈ બાજુ આવે છે એના પ્રમાણે આપણે ખ્યાલ આવી જાય છે કે આ બાજુથી અવાજ આવે છે. ધ્વનિ આપણી જિંદગીમાં અગત્યનો ભાગ ભજવે છે. તે આપણને એકબીજા સાથે વાતચીત કરવામાં મદદ કરે છે. આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ. તમારી આસપાસ સાંભળવા મળતા ધ્વનિની એક યાદી બનાવો. તમારી શાળાના સંગીતના ઓરડામાં સંગીત વાદ્યો જેવા કે વાંસળી, તબલા, હાર્મોનિયમ વગેરે દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ તમે સાંભળો છો. ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, તે કેવી રીતે એક સ્થળેથી બીજા સ્થળ પર પ્રસરણ પામે છે, આપણે ધ્વનિ કેવી રીતે સાંભળીએ છીએ, અમુક ધ્વનિ બીજા કરતાં શા માટે મોટેથી સંભળાય છે, આ પ્રકરણમાં આપણે આવા બધા જ પ્રશ્નોની ચર્ચા કરવાની છે. મેં તમને કીધું વિદ્યાર્થી મિત્રો કે તમને પસંદ હોય એવો અવાજ આવે તો આપણે એને કહેશું કર્ણપ્રિય, જે પસંદ નથી એવો કોઈ અવાજ આવે તો તેને કહેશું ઘોંઘાટ. ટ્રાફિકમાં ગયો હોય તો ટ્રાફિકમાં બધે હોર્ન મારતા હોય તે આપણે પસંદ ન હોય, તે પસંદ હોય તો આપણે એને શું કહીએ છીએ? ઘોંઘાટ કહીએ છીએ. શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ઘોંઘાટ. પછી અમુક વસ્તુ તમને પસંદ હોય કે ભાઈ તબલા વાગે છે તો આપણે એમ થાય આ છે, તાલ આવે છે, એની સાથે આપણે રમવાનું મન થાય તો એ કર્ણપ્રિય વસ્તુ થઈ. કોઈ વાદ્ય વાગે છે તો આપણે પસંદ આવે આ છે તો એ કર્ણપ્રિય વસ્તુ થઈ. કોયલ બોલે તો કોયલનો અવાજ આપણા કાનને ગમે તો કર્ણપ્રિય થઈ. કાગડો બોલતો તે આપણા કાનને પસંદ નથી તો આપણે ક્યારેક એને કહીએ છીએ ઘોંઘાટ, ખોટો અવાજ કરે છે, બરાબર. તો ભાઈ
ખબર કઈ રીતે પડે ધ્વનિ આવે છે? ભાઈ કંપન કરતા પદાર્થ દ્વારા ધ્રુજે, જે વસ્તુ ધ્રુજે એના દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. આપણે બેલ વગાડીએ તો બેલનો તાત્કાલિક અટજો તમે, તો બેલ છે થોડોક ધ્રુજાર, કંપકંપાટી આવતી તેમ કહી શકો, થોડીક ધ્રુજારી ઉત્પન્ન થાય છે. હવે જે કે લાકડાનું હોય તો લાકડામાં ધ્રુજારી ઉત્પન્ન ન થાય તો એ એટલો બધો અવાજ ઉત્પન્ન કરતો નથી. જેમ ધ્રુજારી વધારે, જેમ કંપન વધારે, તેમ અવાજ વધારે, તેમ તેમાં ધ્વનિ વધારે ઉત્પન્ન થાય. જેમ કંપન ઓછું હોય, ધ્રુજારી ઓછી ઉત્પન્ન થાય, તેમ તેનો અવાજ પણ ઓછો હોય. બરાબર? એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે ભાઈ તમે કોઈ તવા ઉપર કોઈ વસ્તુનો પ્રહાર કરો, ઘરમાં તવો હોય, કુકરનું ઢાંકણું હોય, પ્રહાર કરો તમે તો શું થાય? શું થશે? અવાજ આવશે. પણ અવાજ કેવો આવશે કેના પર આધાર રાખે? તમે કેનાથી પ્રહાર કરો છો, તેના પર વેણું મારો તો અલગ અવાજ આવે. તેના ઉપર એવું જ કોઈક સ્ટીલનું જ કોઈક બર્તન એના ઉપર લગાડો તો અલગ અવાજ આવે. એટલે કઈ બે સપાટી વથડાય છે તેના ઉપર ખાસ ધ્યાન રાખે છે. આપણે ઘણી વખત શું કરતા હોઈએ છીએ કે ભાઈ આપણે બેન્ચ ઉપર સ્કેલ રાખીએ, પછી સ્કેલ નામ પછાડીએ તો સ્કેલમાં એક અલગ પ્રકારની ધ્રુજારી ઉત્પન્ન થાય. પછી રબર હોય, રબરને તમે ખેંચો અને મૂકી દો તો એમાં એક અલગ પ્રકારની એક કંપન આવે, અલગ પ્રકારની ધ્રુજારી આવે. એટલે એના બદલે આપણે ખ્યાલ આવે છે કે ભાઈ કઈ વસ્તુ કેવી છે. એટલે એના પછીનો આપણો હવે ટોપિક આવશે કે કયો ટોપિક ભાઈ 13.1 શું કહેવા માંગે છે. 13.1 તો આપણા ટોપિકનું નામ છે કંપન કરતા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો ચાલો એ પદાર્થ ઉપર આપણે જઈએ શું કહેવા માંગે છે. તો ચાલો જુઓ તેમાં શું કહે છે. 13.1 કંપન કરતા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. શાળાનો ઘંટ એટલે કે બેલ, આપણે જે બેલ હોય છે લેક્ચર પૂરો થાય છે તે બરાબર, શાળાનો ઘંટ જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે તેને સ્પર્શ કરો, એટલે વગાડતા ન હોય ત્યારે તમને શું અનુભવ થાય છે? જ્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરતો હોય ત્યારે ફરી તેને સ્પર્શ કરો, શું તમને તે કંપન કરતું લાગે છે? પહેલાં એમ ન મળવાનો, ધ્રુજે છે કે નહીં ધ્રુજતો હોય, પછી બેલ વગાડીને તાત્કાલિક અડવાનો તો ભાઈ થોડોક ધ્રુજારી આવતો હોય એવું આપણે એમાં લાગતું હોય છે. બરાબર? પછી જો પ્રવૃત્તિ 13.1 શું જણાવે છે. ધાતુની એક થાળી કે તવો લો, થાળી લીધું, તેને અનુકૂળ સ્થળ પર લટકાવો કે જેથી તે દિવાલને ન સ્પર્શે. હવે એક લાકડી વડે તેના પર પ્રહાર કરો, તમને અવાજ સંભળાય છે? ચાલો લાકડી વડે કર્યું બરાબર, એટલે લાકડી વસ્તુ થઈ. થાળી કે તવાને હળવેથી તમારી આંગળી વડે સ્પર્શ કરો, શું તમે કંપનનો અનુભવ કરો છો? અભીજો ફરીથી લાકડી વડે થાળી પર પ્રહાર કરો અને પ્રહાર કરી પછી તરત જ તેને હાથમાં ચુસ્ત રીતે પકડો, શું તમને હજુ પણ ધ્વનિ સંભળાય છે? ધ્વનિનું ઉત્પાદન બંધ થાય ત્યારબાદ આ થાળીને સ્પર્શ કરો, શું તમે કંપનનો અનુભવ કરી શકો છો? ભાઈ લાકડી લીધી, એમાં ખાસ તમે આ તવા ઉપર ચમચી લ્યો, થાળી હોય થાળીને ચમચી દ્વારા પછાડો, એટલે તમને વધારે ખ્યાલ આવશે, એ વધારે અનુકૂળ પ્રયોગ રહેશે. ભાઈ પછાડો છો ચમચીને, કોના પર પછાડી છે? થાળી ઉપર, એટલે અવાજ આવે છે. થાળીને અડો તાત્કાલિક, પહેલાં અડો ધ્રુજારી નથી, ચમચીને પછાડો પછી અડો, તો થોડીક થાળી છે ધ્રુજતી હોય છે. ક્યાં સુધી ધ્રુજે, ક્યાં સુધી કંપન થાય? એમાં ભાઈ કંપન ત્યાં સુધી થશે જ્યાં સુધી અવાજ ઉત્પન્ન થતો હશે ત્યાં સુધી. જ્યારે અવાજ ઉત્પન્ન થવાનો બંધ થઈ ગયો એટલે ધ્રુજારી બંધ થઈ ગઈ. એટલે આનો ઊંધી વસ્તુ આપણે સાચી કહી શકીએ. શું સાચી? કે જ્યાં સુધી કંપન થાય, જ્યાં સુધી ધ્રુજે ત્યાં સુધી અવાજ ઉત્પન્ન થાય, જ્યાં સુધી ધ્રુજતું હોય ત્યાં સુધી અવાજ ઉત્પન્ન થાય છે. રેડી વિદ્યાર્થી મિત્રો, ચાલો એના પછી એને આગળ બીજો પ્રયોગ લીધો છે. પ્રવૃત્તિ 13.2 માં શું કહેવા માંગે છે. એક રબર બેન્ડ લો, તેને પેન્સિલ બોક્સની લાંબી બાજુની આસપાસથી વીંટાળો. આ બે પેન્સિલને બોક્સ અને ખેંચાયેલા રબરની વચ્ચે દાખલ કરો. હવે રબર બેન્ડને ક્યાંક મધ્યમાંથી ખેંચો, શું તમને કોઈ ધ્વનિ સંભળાય છે? શું રબર બેન્ડ કંપન અનુભવે છે? તમે બીજી રીતે કરી શકો, સિમ્પલ રીતે કે ભાઈ હાથમાં લ્યો, રબર ખેંચો, રબર ખેંચાઈ દે, પછી વચમાં જરાક તમે આંગળીથી પછાડો, આંગળીથી જરાક એને ખેંચો તો એક નાની એવી ધ્રુજારી આવતું એવું લાગશે, તેમાં નાની એવી ધ્રુજારી આવતું એવું લાગશે, એટલે કે એક અલગ પ્રકારનો અવાજ ઉત્પન્ન થાય છે. બરાબર? એટલે આ વસ્તુ આપણે માર્ક કરી શકીએ. તમે ધોરણ 7માં શીખ્યા કે એક સ્થાનેથી બીજા કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને કંપન કહે છે.
જ્યારે ચુસ્ત રીતે ખેંચેલી પટ્ટીને ખેંચવામાં આવે ત્યારે તે ધ્રુજે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે, જ્યારે તેની ધ્રુજારી બંધ થાય છે ત્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરતી નથી. એટલે આપણે જે હમણાં કીધું એમ કે ભાઈ ક્યાં સુધી ધ્રુજારી ઉત્પન્ન કરશે, ક્યાં સુધી ધ્વનિ ઉત્પન્ન થશે, કે ભાઈ જ્યાં સુધી સપાટી ધ્રુજતી હશે ત્યાં સુધી જે ઉત્પન્ન કરશે ત્યાં સુધી ધ્વનિ પેદા કરે છે, પછી ધ્વનિ ઉત્પન્ન કરતો નથી. રેડી દેજી મિત્રો, ચાલો એક આગળ હજી પ્રવૃત્તિ 13.3 જોઈ લઈ. ધાતુની એક થાળી લો, તેમાં પાણી રેડો, તેની ધાર પર ચમચી વડે પ્રહાર કરો. શું તને તમે ધ્વનિ સાંભળો છો? ફરીથી થાળી પર પ્રહાર કરો અને તે પછી તેને સ્પર્શ કરો. શું તમને થાળી કંપન કરતી લાગે છે? થાળી પર ફરી પ્રહાર કરો અને પાણીની સપાટી પર જુઓ કે ભાઈ તેમાં તરંગ ઉત્પન્ન થયા હશે. શું તમને ત્યાં કોઈ તરંગો દેખાય છે? થાળીને પકડી રાખો, પાણીની સપાટી પર શું ફેરફાર જોવા મળે છે? પાણીની સપાટી ઉપર તરંગ હોય છે. શું તમે ફેરફાર સમજાવી શકો છો? શું તે પદાર્થોના કંપન અને ધ્વનિ સાથે જોડતો કોઈ સંકેત મળે છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ તમે એક પ્રયોગ છે, પ્રયોગ કરજો. આ પ્રયોગનું પરિણામ શું મળે છે એ આપણે આવતા લેક્ચરમાં આપણે જોશું. તો આજના હોમવર્કમાં જે પ્રવૃત્તિ 13.3 છે તેનો પ્રયોગ કરવાનો છે, તેનું શું પરિણામ મળે છે તે તમે નોંધ કરજો. એ નોંધ હું તમને આવતા લેક્ચરમાં સમજાવીશ કે ભાઈ શું ફેરફાર થાય છે, પાણીમાં તરંગ કઈ રીતે ઉત્પન્ન થાય છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. તો ત્યાં સુધી મિત્રો, આજે જે શીખ્યા છે જેટલું ભણ્યા છે એટલું વ્યવસ્થિત તૈયારી કરી તે પાકું કરવાનું છે, અને નેક્સ્ટ લેક્ચરમાં પ્રયોગ દ્વારા પાકું પ્રયોગ પૂર્ણ કરી દરેક વસ્તુ પાકું કરી અને આપણે આગળના આપણે ટોપિકને વધારશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય શ્રી કૃષ્ણ બધાને.